દેશલાલ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. વિજયાદશમીના પાવન પ્રસંગે એસ લાઈવ પરિવાર તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આજે વિજયાદશમી, અસત્ય પર સત્યનો વિજય. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વીવીપેટ સિસ્ટમનો થશે ઉપયોગ. શહેરમાં 7 ઓક્ટોબરે સાંજનો લાઈવ કોન્સર્ટ યોજાશે. જેતપુરનો 2 વર્ષીય ઉજાસ બન્યો તબલા માસ્ટર. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ. રાજાણી ચાય, અગરબત્તી, મસાલા ઓર માચીસ. આજે વિજયાદશમી, વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય. વિજયાદશમી ને લોકો આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાહન ખરીદી, સાંજે રાવણ દહનનો કાર્યક્રમ, સોના ચાંદીના આભૂષણની ખરીદી, નવા મકાનની ખરીદી જેવા અનેક કાર્યક્રમો આજે યોજાતા હોય છે અને આ અને તેને શુભ ગણવામાં આવે છે. વિજયાદશમીએ દશેરા રે ફાફડા જલેબી ખાવાનો પણ રિવાજ છે, એટલે આજે સવારથી જ ફાફડા જલેબી લેવા માટે લોકોની લાઈનો લગાવી છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થયું હોવાનું પણ જાણવા મળેલ છે. આજના શુભ અવસરે 9 દિવસે માતાજીની આરાધના કર્યા બાદ શેરી મંડળો દ્વારા જુવારા ઘટ સ્થાપન કરનારા માઈ ભક્તો માતાજીને વાતે ગાતે વિદાય આપે છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં 40 થી વધુ સ્થાનો પર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અસત્ય પર સત્યનો વિજય મેળવીને હલાસર સાથે વિજયાદશમી રાવણમી રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરાયું હતું. જ્યારે આજના શુભ અવસરે શત્રુઓ પર વિજય મેળવવા માટે ક્ષત્રિય દ્વારા સત્ર પૂજા આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે આજના શુભ દિવસે મકાન વાહન ખરીદી શુભ વિજય મુહૂર્ત હોવાથી વાહનો, દ્વિચક્કી, ફોર વ્હીલર્સ, કાર ખરીદી માટે પણ મોટા પાયે થઈ હતી. કેટલાક લોકો સોના ચાંદીની ગરેણા પણ ખરીદી કરી હોવાનું જણાવવા મળેલ છે. અમદાવાદ સહિત રાજ્યમાં હલ્લાસ સાથે વિજયાદશમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. અમદાવાદ શહેરમાં ખાબરમતી, મણિનગર, ખોખરા, અમરેવાડી, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તાર રાવણના પુત્ર કરીને આતશબાજી પણ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વીવીપેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. વીવીપેટ સિસ્ટમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરનાર ગુજરાતભરનું સૌપ્રથમ મોટું રાજ્ય છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી અને અગ્રસચિવ બીબી સ્વેને જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને ઈવીએમ સાથે જોડાયેલા મશીનનું પ્રચાર માધ્યમ દ્વારા સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. વીવીપેટના નવા ઉપયોગથી પારદર્શિતા અનુભવી શકાશે, મતદારોને નવા અધિકારો ભોગવવા મળશે. વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વીવીપેટ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના તમામ મતદાન મથકો ઉપર સૌપ્રથમ વીવીપેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ભારતના 5 રાજ્યો અને ભારત સરકારની 2 કંપનીઓ ભેર અને એસિલ પાસેથી 70,182 જેટલા વીવીપેટ મશીનો ગુજરાતમાં આવી રહ્યા છે. વીવીપેટ સિસ્ટમના ઉપયોગથી પ્રત્યેક મત રજીસ્ટર થતાં 7 સેકન્ડ જેટલો સમય થાય છે. આ કારણે મતદાનની સમય વધીમાં પણ વધારો કરવામાં આવવા માટે ભારત ચૂંટણી પક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આખરી થયેલી મતદાન યાદી મુજબ મતદારોની સંખ્યા 4,33,00,000 નોંધાઈ છે. વર્ષ 2012ની સરખામણીએ 52 લાખ મતદારો વધ્યા છે. મતદારની સંખ્યા વધતા મતદાન મથકોમાં 4,500 વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દરેક મતદાન બેઠકો પર સમયસર તકલીફ વિના મતદાન કરી શકે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રત્યેક મતદાન દીઠ 1,200 મતદારો અને શહેરી વિસ્તારમાં પ્રત્યેક મતદાન દીઠ 1,400 મતદારોની મહત્તમ સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. આ વખતમાં ગુજરાતના જે 2017ના ઇલેક્શન છે એ ઇલેક્શનમાં વીવીપેટ મશીન પહેલી વખત વાપરવામાં આવશે. ગુજરાત કદાચ લાર્જ સ્ટેટમાં પહેલા સ્ટેટ છે જેમાં ચૂંટણી પંચે એવું નિર્ણય લીધો છે કે દરેક બૂથમાં વીવીપેટ મશીન વાપરવામાં આવે. વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશન માટે અમારા માટે એક મોટી ચેલેન્જ છે, કેમ કે પહેલી વખત ગુજરાતમાં
હું માનું છું કે 2014 ના ઇલેક્શનમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વાપરવામાં આવેલા હતા, પણ દરેક બૂથમાં અને ઇન્ટર રાજ્યમાં વાપરવામાં આવે આ પહેલી વખત છે. અમે એનું લાસ્ટ અઠવાડિયાથી શરૂઆત કર્યું છે. દરેક જિલ્લામાં હું સૂચના આપેલા હતા કે પોલિટિકલ પાર્ટીઝ જે અમારા મેજર સ્ટેક હોલ્ડર છે, પ્રેસ જે અમારા મેજર સ્ટેક હોલ્ડર છે, પહેલાં એમાંથી શરૂઆત કરે. આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષામાં હું આપ સૌને વિનંતી કરેલા હતા કે આપણે પોતે આવીને ડેમોન્સ્ટ્રેશન જુઓ, કેમકે પહેલી વખત વાપરવામાં આવી છે. સ્વાભાવિક છે કે કોઈ શંકા હશે અથવા કોઈ પ્રશ્ન હશે. એમાં એક ખૂબ જ મુખ્ય અને અગત્યની વસ્તુ આ છે કે વોટરની શું અધિકાર છે. ફક્ત અમે એક મશીન વાપરતા નથી, આ મશીનથી ટ્રાન્સપરન્સી કેવી રીતે એસ્ટાબ્લિશ થાય છે એ એક અગત્યની વસ્તુ છે. અને અમે એ ઇચ્છતા હતા કે વોટરના આમાં વીવીપેટ મશીન વાપરવાથી વોટરની શું શું અધિકાર, નવા અધિકાર શું શું આવે છે. આપ દરેક ખરેખર ટેસ્ટ કરો, આપને સેટિસ્ફેક્શન મુજબ ટેસ્ટ કરો, અને આપને કોઈ પણ પ્રશ્નો હોય, હું ટેકનિકલ પણ દ્રષ્ટિએ જે અધિકારીઓ આમાં ખૂબ જ જ્ઞાન ધરાવે છે દરેકને અહીંયા ઉપસ્થિત રાખ્યા છું. મેજર પોલિટિકલ પાર્ટી જે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી છે, નેશનલ પાર્ટી છે, એ દરેકને પણ કાલે અમે અમદાવાદમાં ડેમોન્સ્ટ્રેશન કરવાના છીએ. અને લાસ્ટ મહિનામાં જ્યારે પણ ઇલેક્શન ડિક્લેર થશે, અમારો એવો આશય છે કે અમે દરેક ગામ સુધી પહોંચવાનું વિચારીએ છીએ, દરેક મહોલ્લા સુધી પહોંચવાનું વિચારીએ છીએ. અમે અવેરનેસ વેન, જે વેનમાં એક મોક પોલિંગ સ્ટેશન તરીકે બનાવવામાં આવે અને કોઈ પણ જગ્યામાં લોકો આવતા હોય છે, બજાર છે, હાટ હોય છે, ત્યાં પણ અમે લઈને જશું. એની સાથે સાથે અમારો આશય આ રહેશે કે એક મહિનાની અંદર, એટલે ચૂંટણી એક વખત ડિક્લેર થઈ જાય એનાથી લઈને ચૂંટણી સુધી, દરેક ગામમાં પણ અમે પહોંચીશું અને વીવીપેટ મશીન કેવી રીતે વાપરવાનું અને વીવીપેટ મશીનમાંથી વોટરના શું શું અધિકાર આવે છે એ બાબત વોટર જે અમારો અલ્ટિમેટ સ્ટેક હોલ્ડર છે એને જાગૃત કરવા માટે અમે ઉસકો કોશિશ કરીશું. ઈચ્છું કે પહેલાં અમે એક અધિકારી ડેમોન્સ્ટ્રેશન કરીને આપને બતાવે, પછી આપનો કોઈ પ્રશ્ન હોય તો એ પણ અમે કરી શકો, અને પછી હું એઝ આપને અપેક્ષા રાખીશું કે આપ પોતે પણ અમે ટેસ્ટ કરીને બતાવો. આ વખતમાં અમે જે પોલિંગ બૂથ છે એ પોલિંગ બૂથમાં પર્ટિક્યુલરલી વોટરને ફેસિલિટેટ કરવા માટે કે એમને સમયસર વોટિંગ, દરેક વોટિંગ પૂરું થઈ શકે એટલા માટે પોલિંગ સ્ટેશનના સંખ્યામાં વધારો કર્યા છે. એક પ્રિન્સિપલ છે કે ગ્રામ્ય વિસ્તાર હોય તો 1200થી વધારે નથી એવો વોટર, અને શહેરી વિસ્તાર હોય તો 1400 પર બૂથ. અને એ આ કારણ માટે અમે 2 વખત સર્વે કરાવ્યા. આમાં અમારે 2 થી 3 વસ્તુ જોવાનું હોય છે. એક છે કે 1200થી એના વોટરની પોપ્યુલેશન નહીં વધવું જોઈએ, શહેરી વિસ્તારમાં 1400થી નહીં વધવું જોઈએ, કોઈ પણ વોટર 2 કિલોમીટરથી દૂર એમનો બૂથ નહીં હોવું જોઈએ, અને કોઈ પણ નેચરલ ઓબસ્ટ્રક્શન જે રીતે કે નદી અથવા નાળા એવું કંઈ વચ્ચે નહીં આવી જવું જોઈએ. આ 3 તબક્કાને અમે લગભગ હું માનું છું 4500 બૂથમાં વધારો કરે. અને અત્યારે જે આપણા સ્ટેટમાં જે પોલિંગ બૂથની સંખ્યા છે એ 50128 છે. 25/9 અમે અમારા જે સ્પેશિયલ સમરી રિવિઝન એ પણ એના રિઝલ્ટ્સ અનાઉન્સ કર્યા. એમાં ગુજરાતમાં ટોટલ વોટરની સંખ્યા અત્યારે 4.33 કરોડ છે, જે 2012ની સરખામણી આપણે કરીએ તો લગભગ 52 લાખ વોટરની ઇન્ક્રીઝ થયું છે, વૃદ્ધિ થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સેને જણાવ્યું કે ઈવીએમ મશીન વોટ આપ્યા પછી મતદાન વીવીપેટમાં પોતાનો મત કોને ગયો તે ચોકસાઈથી નિહાળી શકશે. વીવીપેટ સિસ્ટમમાં મશીનમાં રજીસ્ટર થયેલા મતની પ્રિન્ટ નીકળશે, જે નીકળ્યા બાદ મત ગણતરી વખતે બેલેટ કંટ્રોલની યુનિટમાં મત ગણતરી થશે. પરંતુ મત ગણતરી વખતે કોઈ અનિયમિતતા દેખાય કે પ્રશ્ન ઊભો થાય તો તે વખતે વીવીપેટ મશીનથી પ્રિન્ટેડ સ્લીપ ગણતરી આખરી ગણાશે, તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં 1000000થી વધુ યુવા મતદારો એવા નોંધાયા છે કે જે સૌ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે, અને આવા યુવાનો મતદારો સુધી વીવીપેટની જાણકારી પહોંચે એવો પ્રયત્ન કરાશે. આ માટે વિવિધ કાર્યક્રમો પણ નું આયોજન કરવામાં આવ્યું છે, અને આગામી શહેરમાં વિવિધ કાર્યક્રમો થકી વીવીપેટ મશીન શું છે અને તે અંગેની વિગતો પણ આપવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક, લલિત પાડિયા, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી જયદીપ ત્રિવેદી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. હાલમાં જે દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ પસાર થઈ જ્યારે 600 વર્ષ અગાઉ
અહમદ શાહ દ્વારા સ્થાપિત વર્લ્ડ અમદાવાદને તેના અનોખા ઇતિહાસ માટે ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. હવે અન્ય એક સાંસ્કૃતિક ભેટ પણ અમદાવાદને મળી રહી છે, જે પણ ભારતનો પ્રથમ વાર જ બનશે, જે છે લાઈવ કલ્ચરલ શો, કે જે આ શહેર માટે ઉજવણી માટે યોજાશે. સબસે બડી બાત તો યે હૈ કે અમદાવાદને શાન ચાર સાલ કે બાદ વાપસ આ રહા હૈ. इतने बढ़िया कलाकार हिंदुस्तान के यहाँ पे पहुंचे और ये उनका ससुराल है, तो बहुत बड़ी बात यह है कि वो खुद अपने ससुराल में आ रहे हैं, अपने घर ही आ रहे हैं एक प्रकार से. और यहाँ पर सब लोगों को मजा तो आएगा ही, क्योंकि शान ने बहुत कमाल का एक नया रेपर्टवार, मतलब कमाल के जो गाने की कलेक्शन है वो इस कॉन्सर्ट में बजाने का एक निर्णय लिया. तो ये एक हिसाब से કભી ના હુઆ પહેલે ના ભવિષ્ય ટાઈપ કા એક કોન્સર્ટ હો જાયે. ભારતની સૌથી પ્રતિભાશાળી કલાકાર જેને અમદાવાદ માટે જમાઈ પણ કહે છે એવા શાન, દેશના સૌથી વૈવિધ્યપૂર્ણ શહેરને અમદાવાદની શાનનો શો અનોખું સન્માન પ્રદાન કરશે. આ શો આપના મિત્રો, પરિવારજનો, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ગીતોનો અનોખો કાર્યક્રમ ઝૂમતા કરી દેશે. જે શો બિગ અ ચેન્જ જેવી ઇવેન્ટ સિરીઝ દ્વારા થતી સમાજ કલ્યાણની પ્રવૃત્તિના એક ભાગના સમાન રિજવાન આડતિયા ફાઉન્ડેશનના સહયોગથી યોજાશે. આ શોનું આયોજન કર્ણાવતી ક્લબ ખાતે 7 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટને એપ્રોસ્ટોપી 99 દ્વારા કન્સેપ્ટ્યુલાઇઝ કરવામાં આવી છે, જેમાં દુનિયાભરમાં ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃત અને કલાના ઊંડા જ્ઞાન સાથે સર્જનાત્મક કલામાં પુરોગામી છે અને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટની વિશાળ વેરાયટી રજૂ કરે છે. આ ઇવેન્ટનું સંચાલન મુંબઈની ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી ઇવેન્ટ સ્પેશિયલિસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ ઇવેન્ટ માટે આર્ટિસ્ટ ક્યુરેટર ગુડગાંવ સ્થિત કંપની બિગ બેડ ફૂલ ફ્રેશ રિજવાન આડતિયા ફાઉન્ડેશનના ચેરમેન અને સ્થાપક રિજવાન આડતિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ હંમેશા શાંતિ માટે અડીખમ રહ્યું છે. જ્યારથી મહાત્મા ગાંધીએ ભારતની આઝાદીનો સંગ્રામ શરૂ કર્યો છે, તે વિવિધ ધર્મો, સ્થાપત્યો અને કલાના યોગ્ય સમન્વય સાથે જ એકતાનું પ્રતીક રહ્યું છે. મેં મહાત્મા ગાંધીની શીખને અનુસરી છે અને તેમના વિચારો માટે માર્ગદર્શન બની રહ્યા છું. તેનાથી હું ખૂબ જ પ્રારંભે પડકારી શક્યો છું. હું હવે રિજવાન આડતિયા ફાઉન્ડેશન મારા દેશવાસીઓને જીવનમાં આનંદ લાવવાનું વિઝન ધરાવે છે. આ એક ચેરિટેબલ કોન્સ્ટ્રેટ જેને અનેક વિચારણીય દાતાઓ તરફથી ફંડ આપવામાં આવ્યું છે, જેઓ મને જરૂરિયાતમંદોને ઉત્તમ જીવન આપવા મદદ કરશે. આ કોન્સર્ટની ટિકિટ વેચાણની રકમને મારા ગુજરાતીઓ અને ભારતવાસીની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. તબલા વગાડવા એક અનોખો પ્રસંગ છે અને તેમાંય પણ ચેતપુરનો 2 વર્ષીય ઉજાસ આજે તબલા માસ્ટર બન્યો છે અને તે વાહ ઉસ્તાદને આપણે આજે યાદ કરાવશે. શક્તિ અને ભક્તિ અને સંસ્કૃતિના પ્રતીક સમા માં અંબાના નવડા નોડતા ચાલી રહ્યા છે. માની શક્તિ જોઈને માના આરાધના કરતા દીકરી તાલે રમી રહી છે. 2 વર્ષનો બાળક હાથ પણ તબલા ઉપર ત્યારે તાલ પૂર્વક પડી રહ્યા છે. હૃદયાય રાત ઢોળીના ધબકારા સુરોની રમચટ તેના માટે ઝૂમતા ખેલૈયાઓ મા સૌને આ નવલી રાતોમાં ઝૂમવાની શક્તિ આપી દે છે. પ્રસ્તુત આજે 2 વર્ષનો ઉજાસ રાકેશભાઈ પટેલ નામનો બાળક માની ભક્તિમાં લીન થયેલ જોવા મળે છે. તેમના મા જાણે શક્તિ પ્રદાન કરી રહ્યું હોય તેમ તબલા ઢોળકને વગાડતો હોય છે, તેમ ઢોલક વગાડી રહેલ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.